હવે નીટ અને જેડબલઈ એમાં યુનિટ 15 એમાં પહેલી મેથડ આપેલી છે LCR પરિપથ ઇન્ડક્ટર કેપેસિટર અને અવરોધ જોડીને બનતો પરિપથ પર આને લગતા MCQ નું સોલ્યુશન આપણે કરીએ છીએ આજે આ વિડિયો ની અંદર આપણે જે નીચે લિંક દરેક વિડિયોમાં નીચે લિંક આપેલી છે એ લિંકની અંદર બધાય પ્રકારના MCQ બધી મેથડના MCQ આપેલા છે એમાંનો 67મો ક્રમનો MCQ એક ઇન્ડક્ટરને V=V0sin ωt એસી ઉદ્ગમ સાથે જોડેલ છે તો ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ ખાલી જગ્યા હોય બરાબર આવો પરિપથ આપ્યો છે એક ઇન્ડક્ટર લેવાનું છે આ ઇન્ડક્ટર એને શું કર્યું છે તો કે એક એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું છે આ એસી પ્રાપ્તિ સ્થાન એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ આપ્યો છે V=V0sin ωt તો પરિપથમાંથી જે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય એ વિદ્યુત પ્રવાહનું સમીકરણ બરાબર સમીકરણ આપ્યા છે વિકલ્પમાં IRMS નહીં પરિપથનો પ્રવાહ કેમ તો IRMS જ મારે મેળવવો પડે પણ મને અત્યારે વિકલ્પ જોઉં ને તો ટૂંકમાં પ્રવાહનું સમીકરણ તમારે મેળવવાનું છે હવે જો હું તમને એક વસ્તુ કહી દઉં કે LCR પરિપથ હોય તો એના માટે આપણી આગળ નોંધ આવી ગઈ છે LCR પરિપથ માટે કે એમાં વોલ્ટેજનું સમીકરણ આ પ્રકારનું હોય V=Vmsinωt અને પ્રવાહનું સમીકરણ આપણી આગળ આ પ્રકારનું હોય I=Im પછી sin ωt અને +ϕ રેડી આપણે આગળ જે નોંધ કરી તો નોંધની અંદર ટૂંકમાં વોલ્ટેજ LCR શ્રેણી પરિપથ હોય એના માટે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્રો આપણે કરેલા છે એમાં વોલ્ટેજનું સૂત્ર આ પ્રકારનું હતું અને પ્રવાહનું સૂત્ર આ પ્રકારનું હતું પણ LCR પરિપથ માટે આપણને જે MCQ આપેલો છે એમાં માત્ર L ધરાવતો પરિપથ છે અને એના માટે મારે પરિપથમાં જે પ્રવાહ છે એ પ્રવાહનું સમીકરણ મેળવવાનું છે પ્રવાહ એટલે IRMS મેળવવાનું નથી પણ પ્રવાહનું સમીકરણ મેળવવાનું છે તો જો આ MCQ માટે મારે પ્રવાહ જોતો હોય તો પ્રવાહનું સૂત્ર મારી આગળ છે જો LCR પરિપથ હોય તો Im sin ωt + ϕ આપણે LCR પરિપથ માટે જ બધા સમીકરણ યાદ રાખાશે બરાબર એટલે વોલ્ટેજનું સૂત્ર તમને આપ્યું છે પણ પ્રવાહનું સમીકરણ જોતો હોય તો પ્રવાહનું સમીકરણ LCR પરિપથ હોય તો I=Im sin ωt + ϕ જેવું હોય પાણી આપણો પરિપથ કેવો છે માત્ર L ધરાવતો પરિપથ છે માત્ર L ધરાવતો પરિપથ તો આની અંદર જો બધી કિંમત મૂકી દેવામાં Im એટલે Vm/Z પણ ઝેડ એટલે અત્યારે માત્ર L ધરાવતો પરિપથ હોય તો XL આવશે ઝેડ એટલે સૂત્ર આવું છે વર્ગમૂળમાં R² + XL - XC એનો સ્ક્વેર આ પરિપથમાં નથી અવરોધ કે નથી મારી આગળ કેપેસિટર એટલે XL નો વર્ગ આવશે અને એનું વર્ગમૂળ કાઢીશ એટલે XL થાય રેડી એટલે Vm/Z તો Vm તો મારે આપ્યું છે V=Vm sin ωt તો Vm કેટલું છે તો કે V0 અને Z એટલે કેટલું છે તો કે XL એટલે ωL તો Im ની કિંમત મને મળી ગઈ V0/ωL પછી આ સાઇન અને માત્ર આ તો LCR પરિપથ માટેનું સમીકરણ છે માત્ર L ધરાવતો પરિપથ હોય તો પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો પાછળ હોય આ કળા ωt છે તો એના કરતાં અહીંયા ωt કરતાં π/2 જેટલી કળા ઓછી હોય માત્ર L ધરાવતો પરિપથ હોય તો એનો મતલબ એમ કે ϕની જગ્યા ઉપર -π/2 આવું મૂકવું પડે અને એમ્પિયર અને આ આપણો જવાબ બરાબર એટલે આમાં તમે વિકલ્પ જોશો તો બી વિકલ્પ આપેલો છે માત્ર સી ધરાવતો પરિપથ હોય તો પ્રવાહ કરતા વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં π/2 જેટલો આગળ હોય તો અહીં પ્લસ આવશે રેડી એટલે જે પ્રકારનો પરિપથ હશે એ પ્રમાણે એ કળા આવશે એટલે માત્ર એલ ધરાવતો પરિપથ હોય તો એમાં પરિપથમાં પ્રવાહનું સૂત્ર આ પ્રકારનું તૈયાર થાય હાલો આ 67 MCQ અહીંયા પૂરો